Namaskar, Vidyarthi Mitro, page number 76, unit 7, read through, first aid, Emma, apne cuts and bruises, kya pahunchya tha, Mitro apne spring lagta nahi, Emma, aapke aa cuts and bruises ma je spring no samavesh thaya chhe, apne agavna video ma e samji gaya chhe, lamma aya spring lagta nahi, cuts and bruises etle ke, kya hai, kapo padvo, athva છોડછાડ થવું બ્રુસિસ એટલે કે છોડાઈ ગયું કોઈ ચામડીની તિરાડ પડ્યા વિના જે ઈજા થાય તે ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ્સ કોઈ થોડું એવું કટ્સ એટલે કાપો પડવું એ પ્રકારના કેસમાં વોઝ ધ વાઉન્ડ વેર વિથ એન એન્ટિસેપ્ટિક સોપ જે જગ્યાએ કાપો પડ્યો છે ત્યાં એન્ટિસેપ્ટિક સોપ જે જંતુનાશક જે સાબુ છે એના દ્વારા એ ઘાવને પહેલા તો એને ધોઈ નાખવું એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન લુકવાર્મ વોટર જે નવસેકું પાણી છે જે થોડું એવું ગરમ પાણી છે એના દ્વારા પૂરેપૂરું તદ્દન પૂરેપૂરી માત્રામાં એ નવસેકા પાણીથી એને ધોઈ નાખવું ડ્રાય ધ વાઉન્ડ વિથ અ સ્વેબ ઓફ કોટર જે જગ્યાએ ઘા પડ્યો છે dry the wound with a swab of cotton એક કોટન જે કાપડનું એક જે કાપડું છે એના દ્વારા એ ઘાને પછી સૂકું કરી નાખું એને સૂકી નાખું if the bleeding continues જો જે તે ઘાવમાંથી લોહી છે એ સતત વહી રહ્યું છે press a thick pad of oil covered cotton on the wound till it spots stops bleeding જે જગ્યાએ ઘા થયો છે એ ઘાનું જો પ્રમાણ વધારે છે અને સતત લોહી ત્યાંથી વહી રહ્યું છે તો એક કાપડનું એવો ટુકડો લઈ અને ઘા ઉપર એ દબાવી રાખવું જ્યાં સુધી લોહી બંધ ન થાય ત્યાં સુધી એ ઘા ઉપર કાપડું છે રાખવું યુઝ બેન્ડેજ ઇફ ધ કટ ઇઝ બિગ જો ત્યાં કાપો મોટો પડી ગયો છે તો બેન્ડેજનો ઉપયોગ કરવો જેથી કરીને લોહી છે વહી ન જાય ચેન્જ ઇટ ડેઈલી અને એ જે બેન્ડેજ તમે જે બાંધો છો એ દરરોજ એને બદલાવો એટલે આપણે કેમ કોઈ વ્યક્તિને એક ઈજા થઈ હોય તો ડોક્ટરે એવું કીધું હોય કે દરરોજ અથવા દર બે દિવસે તમે પાછો પાટું બદલાવવા માટે આવશો એટલે કે એ પાટું બદલી જાય એમાં નવું જે કંઈ સારવાર કરવાની હોય ઇન્સર્ટ અથવા બીજી કોઈ વસ્તુ લગાડવાની હોય તો એ સતત બદલાવાથી જલ્દી એ ઘા છે એ રોજાઈ જાય છે ઇફ ડુ નોટ કીપ ધ વાઉન્ડ ઓપન જે ઘા છે એને ખુલ્લું રાખવું નહીં ઇફ ધ કટ ઇઝ ડીપ જો કાપો ઊંડો છે શરીરમાં ઉપર છોડછાડ થઈ હોય તો વાત અલગ છે પણ જો સતત વધારે લાગી હોય અને કાપો અંદર શરીરના ભાગમાં ઊંડો પડી ગયો હોય ક્લીન ઇટ વિથ સોપ એન્ડ વોટર તો એને સાબુ અને પાણી વડે એને સાફ કરો પ્રેસ અ પેડ ઓફ ગર્લ્સ કવર્ડ કોટન ઓર ક્લોથ ટુ ધ વાઉન્ડ અને એ જે કાપડાનો જે ટુકડો છે એના દ્વારા ઘા ઉપર એને દબાવી રાખો If the wound is on the hand or leg, જો એ ઘા છે એ હાથમાં છે અથવા પગમાં છે and continues to bleed, અને સતત એમાંથી જો લોહી વહી રહ્યું હોય take a wide piece of cloth or a handkerchief, તો કાપડાનો મોટો એક ટુકડો લેવો અથવા હાથરૂમાલ લઈ અને એને બાંધી નાખવું પણ લોહી છે એટલે વહેવા દેવું નહીં Tie the cloth tightly a little above the wound. જે જગ્યાએ ઘા લાગ્યો છે એ શરીરના ભાગથી થોડોક ઉપરના ભાગે થોડું ટાઈટ એવું વધારે ટાઈટ પણ નહીં એવું કાપડ છે બાંધી દેવું કાપડનો ટુકડો છે બાંધી દેવું ધીસ ઇઝ કોલ્ડ અ ટર્નિંગ પિટ એને શું કહેવાય મિત્રો ટર્નિંગ પિટ મેક શ્યોર ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ વધારે ટાઈટ ન થાય એની પણ એક ખાતરી લેવી નોંધ લેવી એઝ ધીસ કેન કોઝ ઇન્જરી નહીતર એમાં વધારે ઇન્જરી છે તો આના ચાન્સીસ રહે છે એટલે વધારે ટાઈમ એને બાંધવો નહીં યુ શુડ બી એબલ ટુ સ્લાઇડ અ ફિંગર અંડર ઇટ
એટલું ટાઈટ બાંધો કે તમે એ બાંધેલા જે ટુકડો છે કાપડનો એમાં તમે આંગળી છે એ સરળતાથી ફેરવી શકો, આંગળી છે એમાં અંદર તમે લઈ શકો એટલી એટલું ટૂંકા ટાઈટ છે બાંધવું. ટેક ધ પેશન્ટ ટુ અ ડોક્ટર ઇમિડિયેટલી. એ દર્દીને વધારેમાં વધારે જલ્દી સારવાર મળે એ માટે ડોક્ટર સુધી તરત એને પહોંચાડવું. ધ ડોક્ટર માઇટ ડિસાઇડ ટુ ગીવ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ અ ડિઝીઝ કોલ્ડ ટેટનસ. અને કયા પ્રકારનો ઘા લાગ્યો છે એ પ્રકારના ઘા ઉપરથી ડોક્ટર છે એ નક્કી કરશે કે આને ટેટનસ એટલે કે ધનુર્વાનું ઇન્જેક્શન આપવું કે નહીં. એટલે કોઈ શરીરમાં આપણે કોઈ પરિવારમાં આ પ્રકારનું ક્યારે કિસ્સો પડે તો તમે આ પ્રકારની પ્રાથમિક સારવાર તમે વાકેફ હો તો તમે એ જે તે વ્યક્તિને તમે પ્રાથમિક સારવાર છે એ આપી શકો. ક્યારેક શું થાય કે આપણને ખબર ન હોય બળી ગયું હોય, આપણે કેમ એની પહેલા જોયું ને કે ભાઈ બીજા કોઈ પ્રકારની એન્ટિસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરવો નહીં, ઘીનો પણ ઉપયોગ કરવો નહીં. આપણે અમુકને એવી ટૂંકમાં ખબર ના હોય કે આ ઘી લગાડવાથી અથવા ક્રીમ લગાડવાથી ફાયદો થાય છે કે નહીં. ફાયદો થવાને પૂરતો શું થાય, નુકસાન થાય, સ્કીન છે એ બગડે અને પછી અમુક પ્રકારના દાગ થઈ જાય તો એ આખું જીવન છે એ ત્યાંનો નિશાન થઈ જાય છે. એટલે કે આપણે બર્ન્સ, કટ એન્ડ બ્રુસીસ એ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે ફ્રેક્ચર્સ, ફ્રેક્ચર કોને કહેવાય, તમે આનું નામ તો સાંભળ્યું જ હશે. તો કે ફ્રેક્ચર ક્યારે થાય, તો કે તમે ક્યારે પડી જાઓ અને તમારો હાથ છે એમાં કોઈ ક્રેક થઈ જાય અથવા વધારે પ્રમાણમાં ક્રેક થાય તો એને ફ્રેક્ચર કહી શકાય. કોઈ અકસ્માત પડે, એ પ્રકારના કોઈ બનાવ બને તો ઘણા બધા લોકોને આવી પ્રકારની ઈજાઓ છે એ થતી હોય છે. આપણે કેમ ફ્રેક્ચર થઈ ગયું તો એ ફ્રેક્ચર ત્યારબાદ કયા પ્રકારની સારવાર કરાવવી એ પણ ખાસ એક જોવું જોઈએ. આપણે ફ્રેક્ચર થયા પછી કોઈ સારવારની આપણે માહિતી ના હોય તો આપણે વધારે એમાં ઉતાવળ કરી અને કોઈ દેશી ઉપચાર આપણે કરતા હોય તો એનું નુકસાન પણ થઈ શકે. જે તે જગ્યાએ હાડકો છે એ તૂટી ગયો હોય તો અમુક વ્યક્તિને કેવું હોય કે એ હાડકો છે એ સતત વધારે પ્રેસ કરે, એનાથી દુખાવો પણ વધે છે અને અમુક બીજી ઈજાઓ પણ થાય છે. એટલે આ પણ એક મહત્વનું છે, કોઈ પણ ક્યારે ફ્રેક્ચર થાય તો પ્રાથમિક સારવાર રૂપે આપણે શું સારવાર કરી શકીએ એ ખાસ જોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ફ્રેક્ચરનો જે અભ્યાસ છે એ આપણે આવતા વિડીયોમાં કરશું. આપણે અત્યારે વિડીયો નંબર 7.7, 7.8 અને 7.9માં અભ્યાસ કર્યો એ મુજબ ફર્સ્ટ એડની પ્રાથમિકતા એનું જે પેલું જે પ્રસ્તાવિક છે એ જોયું. બર્ન્સ, કટ એન્ડ બ્રુસીસ એટલે કે આ બે કોઈ ઈજા થાય તો શું પ્રાથમિક સારવાર હોઈ શકે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળ ફ્રેક્ચર્સ, બાઇટ્સ, કોઈ પણ પ્રાણીના કરડવું એ પ્રકારના જે ઈજાઓ છે, અકસ્માતો છે એ થયા પછી શું પ્રાથમિક સારવાર લઈ શકાય એ આપણે આવતા વિડીયોમાં ભણશું.